નમસ્કાર બાળ દોસ્તો, કેમ છો બધા? મજામાં? સરસ. ચાલો આજે આપણે વાંચન અને લેખન માટે એક સુંદર મજાની પ્રવૃત્તિ કરીશું. જો અહીંયા ગાડી એક કપ છે ચાનું, અને કપમાંથી એક સુંદર મજાનું શબ્દફૂલ બનાવેલું છે. હવે આ શબ્દફૂલની અંદર જો એક શબ્દ મૂળાક્ષર લખ્યો છે, અહીંયા ગાડી આપ જોઈ શકશો મ, અને મને લગતા બીજા બધા શબ્દો લખવામાં આવેલા છે. તો બાળ દોસ્તો, હું વાંચું છું, તમારે મારી સાથે વાંચવાના છે. ચલો અહીંથી શરૂ કરીશું. મ ગ મ ન, પછી આપણે ફૂલને ફેરવતા જવાનું છે. મ ઠ મા ન, પછી મ ગ જ મ ન ન, ફૂલ ફેરવતા જશું. મ ગ ન મા મા, જોયું ને બાળ દોસ્તો? તો ખૂબ મજા આવે ને એક ફૂલને ફેરવતા ફેરવતા આપણે શબ્દ વાંચવાના છે. ચલો બીજું એક ફૂલ લઈશું. કયો મૂળાક્ષર છે? ત. સરસ, વેરી ગુડ. ત, તલવારનો ત. હવે એમાં પણ શબ્દો લખેલા છે તો આપણે વાંચીશું. ત પ ત ર ત ત ર, ફેરવીશું પાછું. ત ડ પ ત લ તા ઢ તા ક તારા, જોયું ને બાળ દોસ્તો? તો આવી રીતના આપણે જે શબ્દ ફૂલ છે એ શબ્દ ફૂલને આવી રીતના વાંચન કરવાનું છે. તો આવા અનેક શબ્દ ફૂલો છે. બીજો એક શબ્દ ફૂલ આપણે લઈશું, બ. જો બ ત ક બ ગ લ, પછી ફેરવીએ. બાર, આગળ ફેરવીશું. બા મ બજાર બાન બાવન બા, જોયું બાળ દોસ્તો? તો આવી રીતના આ જે મૂળાક્ષરો છે અને શબ્દ ફૂલ છે, શબ્દો તમારે વાંચવાના છે, અને વાંચી અને તમારે તમારી નોટબુકમાં લખવાના છે. આપણે ઘરે રહી અને સુંદર મજાનું વાંચન અને લેખન કરીશું. આવજો ફરી પાછા નવા શબ્દ સાથે મળીશું. આવજો.